अमारी चैनल में आपनो स्वागत छे। आजे आपणे धोरण 10 गणित विषय में आंकड़ा शास्त्र नी अंदर आगळ अभ्यास करीशुं। तो चालो वीडियो शुरू करिए। हवे आपणे मध्यस्थ नी अंदर खूटती आवृत्ति वाला दाखला जोईशुं। जोईए नीचे आपेल माहितीनो मध्यस्थ 525 छे, एटले के आपणने अहींया मध्यस्थ आपेल छे। जो कुल आवृत्ति 100 होय तो x अने y नी किंमत शोधो। हवे अहींया आपणने एक कोष्टक आपेलुं छे, एनी अंदर वर्ग अंतराल लखेला छे अने आवृत्ति लखेली छे। मध्यस्थनी अंदर कोष्टकमां मात्र आपणे संचयी आवृत्ति शोधवानी छे। मध्यस्थमां कोष्टकनी अंदर संचयी आवृत्ति शोधवानी छे। संचय आवृत्तिमां शुं करवानुं छे आपणे के आवृत्तिओनो सरवाळो करता जवानुं छे। सौ प्रथम जोईए तो 2 आवशे, 2 ने आपणे नीचे लई जईए, प्लस केटली आवृत्ति छे 5, एटले आपणो जवाब आवशे 7। 7 ने आपणे आगळ लई जईए, प्लस केटला उमेरीशुं, x, 7 प्लस x थाय। आने आपणे आगळ लईए, 7 प्लस एक्स प्लस केटला उमेरवाना, 12 उमेरवाना, तो આપણો જવાબ શું થશે? આ બંને સંખ્યાઓનો સરવાળો એટલે 19 પ્લસ એક્સ। આને આપણે ફરીથી નીચે લઈ જઈએ, 19 પ્લસ એક્સ પ્લસ 17, હવે આની અંદર શું કરવાનું છે? 19 પ્લસ 17 કરવાના છે એટલે 36 પ્લસ એક્સ થશે। તેને આપણે નીચે લઈ જઈએ, 36 પ્લસ એક્સ પ્લસ 20 બરાબર, આ બંને સંખ્યાઓનો સરવાળો કરી લઈએ, 56 પ્લસ એક્સ, એને આપણે નીચે લઈ જઈશું, 56 પ્લસ એક્સ પ્લસ વાય, એટલે કે 56 પ્લસ એક્સ પ્લસ વાય જવાબ રહેશે, કેમ કે અહીંયા એક્સ અને વાય ચલ છે અને ખૂટતી આવૃત્તિઓ છે જે આપણે શોધવાનું છે। એને આપણે આગળ લઈ લઈએ તો 56 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ 9, આનો સરવાળો કેટલો થશે? તો આની અંદર આપણે એક્સ વાય એમને એમ રહેવા દઈશું, 56 અને 9 65 પ્લસ એક્સ પ્લસ વાય, આને આપણે નીચે લઈ જઈએ, 65 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ 7 ઉમેરીશું બરાબર 72 પ્લસ એક્સ પ્લસ વાય। આ સંખ્યાને આપણે ફરીથી નીચે લઈએ તો 72 પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ એની અંદર 4 ઉમેરીએ તો આપણો જવાબ શું થશે? 76 પ્લસ એક્સ પ્લસ વાય। મધ્યસ્થ આપેલું છે આપણને, મધ્યસ્થ એમ બરાબર 525। કુલ અવલોકનો આપેલા છે આપણને કેટલા છે? 100, એટલે કે સિગ્મા એફ આઈ અથવા તો એન પણ કહી શકાય એને કુલ અવલોકનો 100 આપેલા છે। હવે શું કરીશું આપણે? આની અંદર એન બાય ટુ કરીશું, એન બાય ટુ એટલે 100/2 કેટલા થશે? 50। હવે જુઓ અહીંયા આપણો સરવાળો છેલ્લે કેટલો આવે છે? 76 પ્લસ એક્સ પ્લસ વાય, પણ આપણને કુલ અવલોકનો કેટલા આપેલા છે? અહીંયા 100 આપેલા છે, એટલે શું કરીશું હવે આપણે? 76ને પહેલી બાજુ લઈ જઈશું એટલે બાદબાકી થશે, તે એક્સ વત્તા વાય બરાબર 100 - 76, તો જવાબ આવશે એક્સ વત્તા વાય બંનેની બાદબાકી થશે 24। આને આપણે સમીકરણ નંબર 1 કહીશું। મધ્યસ્થ એમ બરાબર એલ પ્લસ એન બાય ટુ માઇનસ સી એફ બાય એફ ગુણ્યા એચ। જુઓ હવે એન બાય ટુ કેટલા મળેલ છે આપણને? 50 મળેલ છે, તો અહીંયા જોવાનું છે આપણે કે 50 કોની અંદર, કઈ સંખ્યાની અંદર સમાયેલા છે? તો 56, તો આખા ખાનાને આપણે સિલેક્ટ કરી લઈએ બરાબર, 56 પ્લસ એક્સ, તો 56ની અંદર 50 સમાયેલા છે। હવે આની અંદર જોવાનું એલ, એલ કોને કહેવાય? તો અધહસીમા, એટલે કે આપણે જે ખાનું જોયું એની અંદર પહેલી સંખ્યા અથવા તો વર્ગની અધસીમા, તેને કહેવાય એલ। પછી એન બાય ટુ, એન બાય ટુ તો આપણે અહીંયા લીધા જ છે, 100/2 કર્યા છે એટલે 50 થઈ ગયા,
सी एफ। हवे सी एफ कोने लईशु तो आपणे जे खानुं पसंद कर्युं छे एना आगळना वर्गनी संचयी आवृत्ति एटले के 36 प्लस एक्स आपणुं सी एफ थशे। एफ कोने कहीशुं तो आपणे जे खानुं लीधुं छे एनी अंदर जे आवृत्ति होय आपणी एफ थाय। वर्ग लंबाई 100 छे, 100 माइनस 0 एटले 100 रहेशे, 200 माइनस 100 एटले 100, एटले वर्ग लंबाई एच बराबर आपणने मळे छे अहींया 100। હવે આપણે સૂત્રની અંદર કિંમતો મૂકીશું। મધ્યસ્થ આપણને આપેલો છે 525 બરાબર એલ, એન કેટલા લાવ્યા આપણે 500 પ્લસ એન બાય ટુ, એન બાય ટુ છે 50 માઇનસ સી એફ, સી એફ કેટલા છે 36 પ્લસ એક્સ એટલે આપણે એને કૌંસમાં મૂકીશું, ને એફ કેટલા છે 20 ગુણ્યા એચ, તેચ આપણને મળ્યા 100। હવે શું કરીશું આપણે, સાદું રૂપ આપીએ, 500ને આ બાજુ લઈ જઈએ એટલે 525 માઇનસ 500 બરાબર, હવે જુઓ અહીંયા કે કૌંસની બરાબર માઇનસનું ચિહ્ન છે એટલે અંદરનું ચિહ્ન બદલાઈ જાય તો શું થઈ જશે, 50 માઇનસ 36 માઇનસ એક્સ બાય 20 ગુણ્યા 100 થશે। આ તરફ 525માંથી 500 ગયા એટલે કે 25 રહેશે, 50માંથી 36 ગયા એટલે 14 રહેશે, માઇનસ એક્સ બાય 20 ગુણ્યા 100। હવે 20ના ગળિયામાં 100 એટલે 20 5 100 થશે, 25 બરાબર 14 માઇનસ એક્સ ગુણ્યા 5, 25 બરાબર, હવે આ ગુણાકારમાં છે આ સંખ્યા તો આપણે 14 5 70 માઇનસ 5 ગુણ્યા એક્સ એટલે 5x થશે। હવે શું કરીશું આપણે, 5xને આ બાજુ લઈ આવીએ અને 25ને પેલી બાજુ લઈ જઈએ તો 5x બરાબર 70 માઇનસ 25 માટે 5x બરાબર આ બંનેની બાદબાકી 45 થશે। હવે ચલ એક્સની સાથે જે સંખ્યા છે એ ગુણાકારમાં છે તો બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં જાય, 5ના ગળિયામાં 45 તો 5 9 45 તો એક્સ બરાબર કેટલા થશે 9 થશે, એ આપણને આપણા એક્સની કિંમત મળી છે। હજુ આપણે વાયની કિંમત શોધવાની છે તો આપણે અહીંયા એક સૂત્ર લખ્યું હતું, એક્સ વત્તા વાય બરાબર 24, એની અંદર આપણે એક્સની કિંમતો મૂકીશું। એક્સની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1 શું છે આપણું, એક્સ વત્તા વાય બરાબર 24, એની કિંમત મૂકી દઈએ આપણે 9 વત્તા વાય બરાબર 24, 9ને આપણે પેલી બાજુ લઈ જઈએ તો વાય બરાબર 24 માઇનસ 9 તો કેટલા રહ્યા, વાય બરાબર 15, એ આપણી વાયની કિંમત મળી ગઈ। ફરીથી રિપીટ કરી લઈએ, આપણને અહીંયા મધ્યસ્થની અંદર ખૂટતી આવૃત્તિ શોધવાનો દાખલો છે, આની અંદર વર્ગ અંતરાલ અને આવૃત્તિ આપેલા છે, સંચયી આવૃત્તિ આપણે જે રીતે સરવાળો કરતા જઈએ છીએ એ જ રીતે સરવાળો કરતા જવાનું છે, પણ જે જગ્યા પર ખૂટતી આવૃત્તિ હોય ત્યાં આપણે પ્લસ કરવાનું છે। હવે બે બેની અંદર 5 ઉમેર્યા, 7ને નીચે લઈ ગયા, એની અંદર એક્સ ઉમેર્યા, એ રીતે આપણે ઉમેરતા ઉમેરતા ગયા, છેલ્લું પદ આપણું છે 76 પ્લસ એક્સ પ્લસ વાય। હવે મધ્યસ્થ એમ આપણને રકમમાં પહેલેથી આપેલું છે 525, અવલોકનો કુલ આવૃત્તિ એટલે કુલ અવલોકનો આપેલા છે કેટલા છે 100, એન બાય ટુ કરીશું એટલે 100 ભાગ્યા 2 50 થયા, અરે હવે 50 કઈ સંખ્યાની અંદર સમાયેલા છે તો 56ની અંદર સમાયેલા છે એટલે આપણે આખું ખાનું સિલેક્ટ કરી દીધું। હવે આની અંદર જે અધસીમા છે એ આપણું એલ થશે, જે આવૃત્તિ આપેલી હોય એ એફ થશે, અને સંચય આવૃત્તિની અંદર આગળના વર્ગની જે આવૃત્તિ હોય સંચય આવૃત્તિ એ આપણું સી એફ થશે, અને એચ, એચ એટલે કે આ બંનેનો તફાવત, 200 માઇનસ 100 એટલે 100, બધાનો તફાવત આટલો જ થાય છે એટલે એચ બરાબર 100। આ રીતે આપણને બધી એલ એફ સી એફ અને એચની કિંમતો મળી ગઈ। હવે આપણું છેલ્લું સૂત્ર શું હતું અહીંયા, 76 પ્લસ એક્સ પ્લસ વાય, પણ આપણને અવલોકનો 100 આપેલા છે તો 100ની અંદરથી જો 76 સરવાળો થઈ જતો હોય
तो बाकी अवलोकन शू रहा तो चौबीस रहा। एनी अंदर आपणे अहींया बादबाकी करी एटले एक्स वत्ता वाई बराबर चौबीस थाय। हवे जोईए आपणे सूत्र जोईशुं मध्यस्थनुं एम बराबर एल प्लस एन बाय टू माइनस सी एफ बाय एफ गुणिया एच। आपणे बधानी किंमतो मूकीशुं मध्यस्थ 525 જે આપેલા છે, એલ બરાબર અધા સીમા 500, એન બાય ટુ આપણે પહેલેથી કરી દીધા 50 એટલે અહીંયા 50 લખીશું, સી એફ અહીંયા માઇનસનું ચિહ્ન છે એટલે એના પછીની સંખ્યા કૌંસમાં લગાય તો સી એફ આપણે કેટલા લીધા છે 36 પ્લસ એક્સ બાય એફ એટલે કે 20 આવશે અને ગુણ્યા એચ એટલે કે આપણે વર્ગ લંબાઈ છે તફાવત લીધો તે। હવે આ બંનેની બાદબાકી કરી દીધી 25 થયા 50। હવે આ કૌંસની અંદર જે સંખ્યા છે એને કૌંસની બહાર લાવીએ તો અંદરનું ચિહ્ન બદલાઈ જાય એટલે માઇનસ 36 અને માઇનસ એક્સ થઈ ગયા, બંનેની બાદબાકી 14, બાકી બધું એમને એમ। પછી શું કરવાનું છે, 20 5 100 નીકળી ગયા તો શું રહ્યું આપણી પાસે, 14 માઇનસ એક્સ ગુણ્યા 5 રહ્યા, 5નો ગુણાકાર 14ની સાથે 70, એક્સની સાથે 5x થયા। હવે શું કરવાનું છે, આપણે 25ને પેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થઈ ગયા બંનેની બાદબાકી 45 થાય, 5x અંદર જે 5 છે એ ભાગાકારમાં જશે એટલે 45/5 થશે, 5 9 45 એટલે એક્સ બરાબર 9 થશે। એક્સની કિંમત હવે શું કર્યું છે આપણે, એક્સની કિંમત મળી ગઈ છે, વાયની કિંમત શોધવાની બાકી છે, તો આપણું જે સમીકરણ એક હતું એક્સ વત્તા વાય બરાબર 24 તેની અંદર આપણે એક્સની કિંમત મૂકીશું એટલે 9 મૂક્યા, 9ને પેલી બાજુ લઈ ગયા, 24 - 9 એટલે કે 15 થઈ ગયા। આ રીતે આપણને એક્સ અને વાય બંનેની કિંમત એટલે કે કુટી આવૃત્તિઓ શોધી લીધી। હવે આપણો જવાબ સાચો છે કે નહીં તે ચેક કરવા માટે આપણે અહીંયા ધ્યાન આપીશું, એક્સ વત્તા વાય બરાબર 24 થવા જોઈએ તો એક્સ એટલે 9, વાય એટલે 15, બંનેનો સરવાળો કરો 24 થાય છે એનો મતલબ છે આપણો જવાબ સાચો છે। અહીં આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ, એના પછીના ટોપિક માટે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું, તો અમારી ચેનલને જોતા રહો।